આસોદર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા સમયસર બસ ન આવવાના કારણે બસ રોકીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત જેવી વાતો કરવામાં આવે છે, પરંતુ કેવી રીતના ભણશે ગુજરાત? વિદ્યાર્થીઓને સ્કૂલ કોલેજ જવા માટે બસની અપૂરતી વ્યવસ્થા અને સમયસર બસ ન આવવાના કારણે આસોદર ગામે વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકીને પોતાનો આક્રોશ ઠાલ્યો હતો. આજે સમગ્ર ગુજરાતની અંદર આ પ્રશ્ન ઊભો થયો છે, ત્યારે આજરોજ આકલાવ તાલુકાના આસોદર ગામે વિદ્યાર્થીઓ દ્વારા સમયસર બસ ન આવતા બસ રોકી અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આસોદર ખાતે જે વિદ્યાર્થીઓ માટે જે બસ ફાળવવામાં આવી છે તે પણ સમયસર ન હોવાના કારણે વિદ્યાર્થીઓ સમયસર સ્કૂલ કે કોલેજ પહોંચી શકતા નથી, અને તંત્ર દ્વારા જે બસ ફાળવણી કરવામાં આવે છે તે બસ વ્યવસ્થિત ન હોતા તેમાં વારંવાર ખરાબી આવે છે, અને કેટલીકવાર વિદ્યાર્થીઓ પાસે પણ બસને ધક્કો મરાવતા વિડીયો વાયરલ થયા છે. જો વિદ્યાર્થીઓ પાસે જ જો બસના ધક્કા મારવામાં આવશે તો કેવી રીતે ભણશે ગુજરાત? આ એક મોટો પ્રશ્ન ઊભો રહ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર તંત્રને લેખિત રજૂઆત કરેલ હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી, ત્યારે આસોદર ગામના પૂર્વ સરપંચ મનુભાઈ પડિયાની હાજરીમાં વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકીને ઉપગ્રહ વિરોધ કરવામાં આવ્યો હતો. અરવિંદજી પડિયાર, બેટાસી.